દીકરી ની વેદના અને સંવેદના કેવી હોય ગામડું ગામ ટંકનું રળી અને ટંકનું ખાય એવો પરિવાર બે જ માણે એના ઘરે દીકરીનો જન્મ થયો દીકરીનો જન્મ થયો એટલે બે માણે નિરાશ થઈ ગયા હતા એ ભગવાનને વિનંતી કરતા હતા કે હે મારા નાથ તે અમારે આંગણે આપનો ભારો ક્યાં દીધો મારા બાપ ધીમે 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 એ દીકરી એમ કહેવાય કે હાત વરહની થાય અડધીક રાતનો સમય એ ગરીબ માણસના ઘરમાં ફાટેલી તૂટેલી ખાટલીમાં દીકરી ઉતી છે આ બાજુ માં ને બાપ બે બેઠા છે માં દીકરીની માં બોલી હતી કે સાંભળો છો શું કેવું છે આ દીકરી ઉતી એ જોઈ દીકરીની માં બોલી દીકરીનો બાપ દીકરીની માથે હાથ ફેરવીને બોલ્યો હતો કે આ આ તો મારો કાળજાનો કટકો છે ને તમે જોજો સાહેબ દીકરી છે ની બાપનું પ્રતીક છે દીકરો છે એ માનું પ્રતીક છે દીકરાને કોઈ વસ્તુની જરૂર હોય તો એ મા પાસે જીદ કરી અને માગી લે દીકરી મા પાસે માગે અને કદાચ મા ના પાડે તો એ દીકરી બેઠી 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 એના બાપની રાહ જોઈ બેઠી હોય ને વગડેથી કે મજૂરીથી એનો બાપ આવે ને કે નોકરીથી એટલે દીકરી એના બાપની આગળ માગણી કરે પછી બાપ કોઈ દી દીકરીને પાછી ઠેલે નહીં બાપ દીકરીની માં બોલી હતી કે વાત સાચી છે પણ કાલ આ દીકરી જુવાન થશે એનો કર્યાવર દેવો પડશે એના લગ્ન કરવા પડશે ભલા માણસ તને ખબર છે અને મને ખબર છે કે આપણે તો ટંકનું રળીને ટંકનું ખાવા વાળા માણસો આ દીકરીનો કર્યાવર પૂરો કેમ કરશું અને જો કર્યાવર નહીં દઈ શકાય તો આ સમાજ આપણને મેણા મારી મારી નાખશે નાટલા શબ્દ સાંભળે એ દીકરીના બાપના આંખમાંથી દાળ 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 આહુડાની ધાર થવા માંડી હતી દીકરીનો બાપ બોલ્યો તો પણ કે મારે શું કરવું અને દીકરીની સાંભળજો માં બોલે નહીં પણ એ ગરીબા એ અમારા ગામડાની અભણ જનેતાના મોઢેથી બોલાવતો હોય કે એક કામ કરો કાલ સવારે આ દીકરી જાગે ને તમે ને મારી અને ખાડો કરીને દાટી દેજો કોઈ પૂછશે ને તો આપણે એમ કહીશું કે અમારી દીકરી ખોવાઈ ગઈ છે બીજે દી હવારનો સમય થાય બાપ દીકરીને મા દીકરીને જગાડવા જાય પણ આજ મા દીકરીને જગાડી નથી શકતી જેમ તેમ કરીને દીકરીને જગાડે ખીલેલા ફૂલની જેમ મમ્મી 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 કરતી દીકરી જાગે માં દીકરીને નવડાવે પોતામાં ખોળામાં બેહાડે દીકરીને ખોળાને બેહાડીને માએ આજ ખૂબ ખંતથી દીકરીના માથામાં બે ચોટલા ગૂંથ્યા હો હાથમાં લીલી પીળી બંગડીઓ ઘરમાં હતી ને આજ દીકરીને પહેરાવી કપાળમાં ચાંદલો કર્યો દીકરીને પહેરવા માટે નવું ફ્રોક કાઢ્યું એટલે દીકરીએ કીધું કે મમ્મી મારે બહાર જવાનું છે કારણ કે મારા ગામડાના ગરીબ માણસને તો છોકરાને નવા લુગડા પહેરાને એટલે એને એમ કે મારે બહાર જવાનું છે દીકરીની માં બોલી હતી કે હા બેટા આ તારા પપ્પા છે ને તને બહુ દૂર લઈ જવાના છે આ બાજુ બાપ એક આંગળી દીકરીને પકડાવે ખંભે પાવડો કરી ધીમે 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 ગામની બાપ બહાર બાપ પગ માંડે જંગલ આવી જાય હવે બાપને એમ છું કે કદાચ જો પહેલા દીકરીને મારીશ ને તો એના માટે ખાડો નહીં ગોદી શકું કારણ કે દીકરીની લાશ પડખે પડ્યું છે ને મારાથી ખાડો નહીં ગોદી શકાય બાપને એમ થયું કે પહેલા ખાડો ગોદી લઉં આ નાનકડા ફૂલને મારતા કેટલી વાર લાગશે ની બાપ ખાડો ગોદવા બેહે આ બાજુ એક બાજુ દીકરી બેઠી 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 એના બાપની સામે નજર માંડે આ બાજુ બન્યું એવું કે બાપે ખાડો ગોદવાની ગરમીમાં આ ગરમીમાં થાક લાગે પરસેવો વળે બાપ થાક ખાવા હેઠો બેહે અને આ દ્રશ્ય દીકરીએ જોયું પોતાની જગ્યાએથી દીકરી ઊભી થઈ ધીમે 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 ડગ માંડ્યા અને જ્યાં એનો બાપ થાક ખાવા બેઠો હતો ને એનું નવું ફ્રોક ઊંચું કરીને દીકરી ફ્રોકથી એના બાપનો પરસેવો લોવા માંડી હતી મારા બાપ તને ગરમી લાગી છે બાપ આ દ્રશ્ય બાપે જોયું દીકરીને તેડી અને ધીમે ધીમે ઘર સામે ડગ માંડે એની ઘરવાળીને કીધું સાંભળી લે હવે કદાચ આખો ખાતા શું તો અડધો ખાવો પડે વાંધો નહીં અરે 12 કલાકને બદલે 24 કલાક મહેનત કરવી પડે એનો વાંધો નહીં પણ સાંભળી લે જે દીકરીઓ બાપના પરસેવા લોહી જાતી હોય ની દીકરીઓને કોઈ દી મરાય નહીં બાપ કારણ કે આ તો મારા ગુજરાતની દીકરીઓ છે અને બહેનો તમે જેટલી મારી બહેનો માતાઓ સામે બેઠા છે આજ મારે પટોહણના પાદરમાં મારા કાશી વિશ્વનાથ મહાદેવના દરબારમાં બેહીને એક વાત કરી છે મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે એમાં જે જુવાન દીકરીઓ બેઠી છે મારે એક તમને બે હાથ જોડીને વિનંતી
વિનંતી કરવી છે કે કદાચ એવી કોઈ દીકરી હોય આપણી લે જો આજનો જે સમય છે ની વાત કરું છું કદાચ એ દીકરીના મનમાં એવો વિચાર આવતો હોય આજ મોટા ભાગના પ્રશ્નો બને છે સાહેબ આય બેઠેલી કદાચ અને તમારા ગામમાં મારો નાથ કરે મારો કાશી વિશ્વનાથ કરે કે કદાચ એવી કોઈ દીકરી ન હોય પણ અહીંયા બેઠેલી કદાચ કોઈ દીકરીને મનમાં એવો વિચાર આવતો હોય ને એના મા બાપની ઉપરવટ જઈ અને ભાગીને લગ્ન કરવાનો વિચાર આવતો હોય ને તો એ દીકરીને આજ મારા કાશી વિશ્વનાથના ખોળામાં બેહીને કહું છું એ દીકરીને કે કદાચ આવો વિચાર આવે ને તો એકવાર ઘરમાં જઈને તારા બાપની સામે નજર માંડજે તારા બાપની આંખની સામે નજર માંડજે બાપ તને આવો વિચાર નહીં આવે કોકનો દીકરો છે એના મા બાપ ને એમ કે મારો દીકરો જુવાન થાય મારા સેવામાં કામ આવશે ને ઈ દીકરો જુવાન થઈ એના મા બાપ નો ન થાય અને તમારી આરે ભાગવા તૈયાર થતો હોય દીકરીઓ એક વાર તો વિચાર કરજો કે જેના હગા માવતર નો નથી થયો એ તમારો ક્યાંથી થશે આટલો વિચાર કરી અને પછી આગળનો જે નિર્ણય લેવો હોય લેજો બાપ.